जय जिनेन्द्र जयेश भाई कौशिक भाई जय जिनेन्द्र दिलीप भाई We are live on YouTube अत्यारे तो just stay muted.
સૌને ઓશવાળ એસોસિએશન ઓફ ધ યુકે તરફથી હું કૌશિક નરસિંહ શાહ આપ સૌનું સ્વાગત કરું છું. આજની આ જૈન પાઠશાળાની જે આપણે શરૂઆત કરી રહ્યા છે, શુભ શરૂઆત, એક નવો પ્રયાસ છે. આપણે પહેલા ફિઝિકલ પાઠશાળા રન કરતા હતા, પરંતુ આ કોવિડના ટાઈમમાં એક આપણે ઘણા બધા અખતરા કર્યા, ઘણી બધી નવી નવી ટેકનિક આપણે અપનાવી છે, અને એમાં આ એક નવું પ્રયાણ છે. આપણા પૂજ્ય જયેશભાઈ, જે આપણા ત્યાં માન્ય વિધિકાર છે, જે આ ખૂબ જ જ્ઞાની પુરુષ છે, હું તો કહું છું કે એમના જેટલું જ્ઞાન જો જે સરળતાથી સમજાવે છે, તમે બધાએ એનો ખૂબ લાભ લીધો હશે. આજે આ પાઠશાળાનું જ્યારે આપણે એનાઉન્સમેન્ટ કરી અને અત્યાર સુધીમાં જે પ્રતિસાદ, જે રિસ્પોન્સ મળ્યો છે આપણને, એ ખૂબ જ સુંદર છે. એકદમ કહીએ ને કે અનએક્સપેક્ટેડ. આજે જે રજીસ્ટ્રેશન્સ અમને મળ્યા હતા, એટલે એના ઉપરથી અમે આજે સવારના એક નક્કી કર્યું કે આનો શા માટે બધાને લાભ ના આપીએ. ખાલી ફક્ત પહેલાં એમ હતું કે થોડાક લોકો રજીસ્ટર કરશે એટલે એ પ્રમાણે કરેલું, પણ હવે આજથી આ યુટ્યુબ ઉપર લાઈવ સ્ટ્રીમ કરીએ છીએ, જેમ આપણે જયેશભાઈના પ્રવચનોને આપણે લાઈવ સ્ટ્રીમ કરીએ છીએ, સત્સંગ પૂજા વગેરે જે આપણે કરીએ છીએ, એમ જ આ પણ લાઈવ સ્ટ્રીમ થશે. આ અત્યારે પણ થઈ રહ્યું છે, એટલે બધાને દુનિયાભરમાં જે લોકો આ જોઈ રહ્યા છે, કારણ કે જે રજીસ્ટ્રેશન આવ્યા હતા આપણને કેન્યા, આયર્લેન્ડ, ઇન્ડિયા, યુએસએ, ત્યાંથી દૂર દૂર સુધી આપણા લોકોને આમાં ભાગ લેવાની જે ઈચ્છા હતી અને જે જે એ લોકોએ રિસ્પોન્સ આપ્યો છે તે ખૂબ જ ધન્યવાદને પાત્ર છે. સૌને હું નમન કરું છું. હું ખરેખર મારા જાતને ભાગ્યશાળી સમજું છું કે જયેશભાઈએ મને લાયક સમજ્યો કે એમને સાથ આપવા માટે આ ગુજરાતી પાઠશાળામાં. મારું તો જૈન ધર્મનું જ્ઞાન બહુ જ જુજ છે, આપણે કહીએ કે થોડું છે, જેટલું આપણે પોથીમાં વાંચીને કરીએ એટલું જ છે, પણ એક ઇબ્તજા તો છે જ, એક એક દિલમાં એક 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 છે કે આપણે કંઈક શીખવું જોઈએ, અને એ સાથે એટલે જ આ જોડાયો છું. મને બીજો એક ખાસ જયેશભાઈનો આભાર માનવો રહ્યો કે એમને અમે એક સજેશન આપેલું કે આપણે આને ઇંગ્લિશમાં પણ કરીએ, તો આપણે ઓક્ટોબર, નવેમ્બર અને ડિસેમ્બર મહિનામાં એકવાર, આપણે 20 ઓક્ટોબરથી શરૂ કરી 17 નવેમ્બર અને 15 ડિસેમ્બર આ 3 દિવસે ઇંગ્લિશમાં આ જૈન પાઠશાળાનું રન પણ કરશું, જેથી કરીને કે જે લેસન્સ અત્યારે આપણે આજે 2 કે 3 સેશનમાં થશે એનું સંક્ષેપમાં એક સમરીમાં ઇંગ્લિશમાં પણ સમજાવવામાં આવશે. થોડુંક જુદી રીતે સમજાવશું, કારણ કે આપણો પ્રયાસ છે કે આપણા જે યંગસ્ટર્સ છે, નાની ઉંમર છે, જે આવતી પેઢી છે, તે લોકોને પણ આ જૈન ધર્મનું જ્ઞાન મળે, અને જે લોકોને ગુજરાતી કદાચ ના ફાવતું હોય તો તે લોકોને પણ આમાં કરી શકે. ઓફકોર્સ બધું માર્ગદર્શન જયેશભાઈનું છે, તેની સાથે સાથે શોભાબેને પણ તેમને સાથ આપેલો છે આ બધી લેસન્સની તૈયારી કરવામાં, તેમનો પણ ખૂબ ખૂબ આભાર. ફક્ત એક બે જાહેરાત કરી દેવાની કે આજે ક્વેશ્ચન એન્ડ આન્સરનું, પહેલાં એમ હતું કે થોડા લોકો હોય તો આપણે ત્યારે ત્યારે જ કરી શકીએ, પણ અત્યારે જે 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 પ્રમાણે આપણે આ રિસ્પોન્સ મળ્યો છે અને જેટલા લોકો આ જોઈ રહ્યા છે, જે આ પાઠશાળામાં ભાગ લઈ રહ્યા છે, તો એક વિચાર કરેલો છે કે ક્વેશ્ચન એન્ડ આન્સર તમારે કરવા હોય તો પ્લીઝ તમે જે લોકો ઝૂમમાં કરેલું છે તે નીચે Q&A બટન છે ત્યાં ટાઈપ કરશો તમારું, નહીતર બધા ક્વેશ્ચન તમારા પ્લીઝ ઈમેલમાં, જે હમણાં આશીષભાઈએ ઓનલાઈન સ્લાઇડ બતાવી છે, jainism@oshwal.org ત્યાં મોકલજો. અને આનું જે કોર્સ મટીરિયલ છે એ આપણી વેબસાઇટમાં લિંક છે એનો, www.oshwal.org, ને એનું લિંકમાં પાઠશાળા લર્નિંગ મટીરિયલ એ બધું પણ ત્યાં આવી જશે, એટલે જેને કોઈને પણ ડાઉનલોડ કરવું હોય, પ્લસ આ યુટ્યુબમાં છે એટલે કોઈને પણ આ રેકોર્ડિંગ ફરીથી ગમે ત્યારે જોવું હોય, તમારા ટાઈમે કદાચ તમને અત્યારે સમય ના મળે ને પછી જોવું હોય તો પ્લીઝ ગમે ત્યારે તમે જોઈ શકશો. એટલે હવે હું આપનો વધારે સમય નહીં લઉં, કારણ કે આ બહુ કિંમતી સમય છે, અને આપણા જયેશભાઈને હવે હું રિક્વેસ્ટ કરીશ કે પ્લીઝ આ પાઠશાળાની શરૂઆત કરે. જયેશભાઈ, થેન્ક યુ.
પ્રણામ ઓસવાલ એસોસિએશન ઓફ ધ યુકે તરફથી આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું પાઠશાળાનો પહેલો ક્લાસ પ્રથમ દિવસ આપની ધર્મ ભાવના ધર્મ જ્ઞાન મેળવવાની જે ઇંતજારી છે ખૂબ સરસ રીતે આપ સૌએ સમય આપી આજનો આ ક્લાસ તમે એટેન્ડ કરી રહ્યા છો અને આશા રાખું છું કે આ પાઠશાળાનો ક્લાસ છે એટલે પૂરેપૂરો ટાઈમ આપણો પૂરો થાય ત્યાં સુધી તમારું કોન્સન્ટ્રેટ તમારી એકાગ્રતા ધર્મ જ્ઞાનની ઝંખના માટેની જે ભાવના છે તેની અંદર જોડી રાખજો જેથી કરીને આપણે પાઠશાળામાં જે પણ આજે કરશો એ બરાબર આપણા મગજમાં બેસી જાય પ્રાથમિકથી જ આપણે શરૂઆત કરીએ છીએ બેઝિક નવકાર મહામંત્રથી શરૂઆત થશે અને બિગેનર્સ હશે એના માટે પણ ખૂબ જ ઉપયોગી છે અને જે વ્યક્તિઓ પાઠશાળામાં જોઈન થયા હતા આગળ આપણે જે જે કોર્સ કરી ગયા છે એ બધાનો કોર્સનું પણ આ રિવિઝન આની સાથે થતું રહેશે એટલે આપણું જ્ઞાન વધુ ને વધુ આપણા અંદરમાં ઉદ્ભવિત રહે જાગૃત રહે અને આ રીતે આપણે આ પાઠશાળાનો પહેલો દિવસ અને આપણો જે આજનો કોર્સ છે નવકાર મહામંત્રથી શુભ શરૂઆત થશે અને દરેક પાઠશાળાના ક્લાસ પહેલા આપણે પ્રાર્થના કરાવીએ છીએ અને એ પ્રાર્થનાની શુભ શરૂઆત કરશું અને ત્યાર પછી આજનો જે કોર્સ છે તે આપણે શરૂ કરશું તો સૌ પ્રથમ આપણે પ્રાર્થના કરીએ છીએ આપ સૌ સ્ક્રીન ઉપર પ્રાર્થનાની સ્તુતિ જે આવી છે તે આપણે સાથે મળી અને સૌએ આપણે બોલવાની છે હું બોલું છું તમે પણ મારી સાથે બોલજો અરહંતો ભગવંત ઇન્દ્ર મહિતા સિદ્ધાશ્ચ સિદ્ધિ સ્થિતા આચાર્યા જિન શાસનો નતિ કરા પૂજ્યા ઉપાધ્યાય કા શ્રી સિદ્ધાંત સુપાઠ કા મુનિવરા રત્નત્રયારાધકા પંચૈતે પરમેષ્ટિનઃ પ્રતિદિનં કુર્વન્તુ વો મંગલં કુર્વન્તુ વો મંગલં જ્ઞાનની અધિષ્ઠાત્રી માતા સરસ્વતી દેવીની સ્તુતિ શ્રી શુદ્ધ દેવી સરસ્વતી ભગવતી હમકો વરદેના જીવન કી બાંસુરી મે દેવી શ્રદ્ધા સ્વર ભર દેના સમ્યગ જ્ઞાન કા દીપ જલા કર મન કા તિમિર હટાના ના ભૂલે ના ભટકે માતા એસી રાહ બતાના માતા એસી રાહ બતાના શ્રી સરસ્વતી દેવીનો જે મંત્ર છે પ્રભાવક આ મંત્ર છે ઓમ એમ નમઃ એ મંત્ર છે ઓમ એમ નમઃ તેનું 5 વખત ઉચ્ચારણ કરશું ઊંડા શ્વાસ સાથે ઓમ કરશો પછી એમ પણ લયબદ્ધમાં આવશે અને નમઃ નમસ્કાર કરશું સરસ્વતી માતાને તો સૌને વિનંતી છે કે આપ સૌ આ 5 વખતનો જે મંત્ર છે જ્ઞાન મુદ્રામાં હું તમને બતાવું છું જ્ઞાન મુદ્રા જે આપણી ફર્સ્ટ ફિંગર છે જેને આપણે ઇન્ડેક્સ ફિંગર કહીએ છીએ અને થંબ કહીએ છીએ અંગૂઠો એ બંને આ રીતે આપણે રાખવાના છે અને આપણા બંને હાથની જે બીજી આંગળીઓ છે એ સ્ટ્રેટ સીધી રાખજો પણ ખેંચતાણ નહીં કરતા એકદમ રિલેક્સ રીતે એ સીધી રાખજો અને મનને એકાગ્ર ચિતે બહુ મહાન પ્રભાવક આ મુદ્રા છે આના ઘણા બધા અખતરા પણ થયા છે આના ઘણા એક્સપેરિમેન્ટ પણ થયા છે કે આ મુદ્રા દ્વારા
जो दररोज 15 मिनिट ध्यान में बेसवामां आवे तो मानसिक जे चिंताओ छे ए बधी दूर थई जाए, मेंटली डिप्रेशन होय अथवा तो कोई पण प्रकारनो तणाव होय ए बधुं शांत थई जाय छे अने आपणुं मन एकाग्र चित्त वाळुं बने छे। मननी अंदर उद्भवता खोटी चिंताओ खोटा भय ए बधुं निकळी जाय छे। तो आ मुद्रा छे ज्ञान मुद्रा, अने ज्ञान मुद्रा में आपणे 5 वक्त ओम ऐं नमःनो मंत्र जाप आपणे करवाना छे। जैन धर्म में घणी मुद्राओ जे बतावी छे, आपणे क्लासीस में जारे जारे पण जे मुद्रा नो उपयोग करवाना छे तेनी वात आपणे करशुं। अत्यारे ज्ञान मुद्रा में 5 वक्त ओम ऐं नमःनो मंत्र हवे आपणे करशुं। मारी साथे लयबद्ध बधा करजो। ॐ ऐं नमः। ॐ ऐं नमः। परम तारक परमात्माना, गुरु भगवंतोना अने माता सरस्वतीना हमेशा आशीर्वाद आप सौनी ऊपर वरसता रहे अने जे सम्यक ज्ञान श्रुत ज्ञान आपणे प्राप्त करवानुं छे ए आपणा जीवनमां खूब वृद्धि पामे तेवी शुभ भावना। कोर्सनी शुभ शुरुआत करूं छूं ते पहेला क्वेश्चन्स छे। धर्म ज्ञान शा माटे भणवू जोईए? प्रश्न छे, धर्म ज्ञान शा माटे भणवू जोईए? मारो प्रश्न तमे सांभळी शको छो पण तमारो जवाब अत्यारे आपणे हूँ नहीं सांभळी शकुं, परंतु तमारा बधा पासे एनो जवाब तो हशे ज। परंतु 6 बाबत ध्यानमां राखवानी छे। धर्म ज्ञान सेना माटे भणवानुं छे? शास्त्रकार भगवंतो बतावे छे धर्म ज्ञान ज्ञान એટલા માટે આપણે મેળવવાનું છે, જ્ઞાનથી ખબર પડે છે કે જાણવા જેવું શું છે। પહેલું છે ટોપ, પહેલું છે નંબર 1, જ્ઞાનથી ખબર પડે છે જાણવા જેવું શું છે, જ્ઞાનથી ખબર પડે છે કરવા જેવું શું છે। આ પહેલા મુદ્દામાં જ આપણે લઈએ છે ધર્મ જ્ઞાન શા માટે મેળવવાનું છે, તો જ્ઞાનથી ખબર પડે છે જાણવા જેવું શું છે, જ્ઞાનથી ખબર પડે છે કરવા જેવું શું છે, અને જ્ઞાનથી ખબર પડે છે કે જે છોડવા જેવું શું છે, ત્યાગ કરવા જેવું શું છે। આ 3 વસ્તુ જ્ઞાનથી ખબર પડે છે। તો પહેલા મુદ્દામાં જ્ઞાન જાણવા, જ્ઞાનથી જાણવા જેવું શું છે, કરવા જેવું શું છે અને જીવનમાં છોડવા જેવું શું છે, આ આપણને ખબર પડે છે। ત્યાર પછી જ્ઞાન ભણવાથી નંબર 2, જ્ઞાન ભણવાથી શુભ ભાવો અને શુભ કર્મ બંધાય છે। જ્ઞાન ભણવાથી શુભ ભાવો આવે છે અને જેનાથી શુભ કર્મ, જેને આપણે પુણ્ય કહીએ છીએ, શુભ કર્મ પણ જ્ઞાન ભણવાથી બંધાય છે। 3 નંબરમાં કહે છે શાસ્ત્રમાં, જ્ઞાની શ્વાસો શ્વાસમાં કરે કર્મનો છે। જે આત્મા જ્ઞાન પ્રાપ્ત કરે છે, જ્ઞાન એના અંતરમાં જેમ જેમ ઉતરતું જાય છે, તે આત્મા જ્ઞાનને ભણવા દ્વારા, જ્ઞાનનું ચિંતન કરવા દ્વારા, જ્ઞાનનું મનન કરવા દ્વારા, રિવિઝન કે નવા સૂત્રને
ભણવા દ્વારા જે પણ એક અંદરમાંથી આપણા બ્રીથ છે, શ્વાસ છે, ઇનહેલ ને એક્સલ થાય છે, શ્વાસોશ્વાસની અંદર આપણે બતાવે છે, કરે કર્મનો છે, કર્મનો છેદ કરે છે. નંબર ત્રણ, નંબર ચાર, જ્ઞાન સાથે વિનય નમ્રતા આવે છે. જ્ઞાન સાથે જો વિનય અને નમ્રતા આવે તો એ જ્ઞાન છે તારનારું બને છે. તો હંમેશા જ્ઞાન ભણવું છે, પણ જ્ઞાન કરતા પણ વિશેષ પહેલો જરૂરી છે, વિનય છે, નમ્રતા છે. નમ્ર છે કે વિનય છે એના અંદરમાં જ્ઞાનનું પરિણામ જલ્દી આગળ વધે છે. અને માટે કહે છે જ્ઞાન સાથે વિનય નમ્રતા લાવવાની છે. અને ત્યાર પછી પાંચમા નંબરમાં છે આપણો ધર્મ શું છે, જ્ઞાનથી ખબર પડે આપણો ધર્મ શું કહે છે, આપણા પ્રભુ શું કહે છે, આપણા ગુરુ શું કહે છે, આપણી ધર્મક્રિયા શું છે, વિગેરે આપણી ધર્મક્રિયા શું છે. અને જે બેઝિક બધી વસ્તુ છે એ આપણને આવડવી જ જોઈએ, જેવી કે ગુરુવંદન, સામાયિક, ચૈત્યવંદન, એ બેઝિક છે દરેક ના જીવનમાં. જૈન ધર્મ આપણને પ્રાપ્ત થયો છે તો જૈન ધર્મનું જે પાયાનું જ્ઞાન છે એ આપણને સૌને આવડવું જોઈએ. અને આપણે સામાયિક કરવી હોય તો કોઈના ઉપર ડિપેન્ડ ના રહી શકે, કોઈ મને શીખવાડે, કોઈ મને કરાવે. ગુરુવંદન કરવા હોય એ આપણું કર્તવ્ય છે, આપણી જાતે આપણે કરી શકીએ. તો નંબર પાંચ યાદ રાખવાનું છે કે આપણો ધર્મ શું કહે છે એ આપણને ખબર પડે જ્ઞાનથી, આપણા પ્રભુ, આપણા ગુરુ, આપણી ધર્મક્રિયાઓ શું છે, આપણા તહેવારો વગેરે શું છે, અને પાયાનું મેં કીધું તેમ ચૈત્યવંદન, સામાયિક તેમજ ગુરુવંદન, આ બધું પાયાનું જે જ્ઞાન છે એ આપણને આપણા જીવનમાં રોજિંદો ઉપયોગ થાય અને એ ખબર પડે. અને અહીંયા બતાવે છે કે જ્ઞાન, જે જ્ઞાન ધર્મ જ્ઞાન મેળવે છે એને જીવનમાં સાચી સાચી સમજણ મળે છે, ધર્મ જ્ઞાન મેળવે છે એને સાચી જીવનમાં શાંતિ મળે છે, ધર્મ જ્ઞાન મેળવે છે તેને અંત સમય સમાધિ મેળવે છે મળે છે, અને ધર્મ જ્ઞાન મેળવે છે તેને પરલોકમાં નેક્સ્ટ બર્થમાં પણ સદગતિ સારી ગતિ મળે છે. આ છ બાબત મને યાદ આવ્યું કે જ્ઞાન ભણતા પહેલા આ ટોપ આ પોઈન્ટ છે એ માઇન્ડમાં રાખવાના. અને હવે જે જ્ઞાન આપણે ભણવાના છે, શરૂઆત કરવાના છે, લક્ષ્ય રાખવાનું છે, જે પણ શીખીએ, સૂત્ર હોય કે જે સ્તુતિ હોય કે વિધિ હોય, એ આપણે લર્ન કરી અને બાય હાર્ટ કરવા છે, મોઢે કરવા છે. ખાલી જાણવાનું ને ખાલી વાંચવું નથી, પણ આપણને મોઢે આવડી જશે ને તો આપણે એ ગમે ત્યારે આપણે એને આપણું એનું સ્મરણ કરી શકીશું, આપણે એનો સ્વાધ્યાય કરી શકીશું, આપણે એના અર્થ ભાવ વગેરે સમજી શકીશું. એટલે મોઢે કરવા માટે પ્રયત્ન કરજો. પહેલા છ સેશનની અંદર માત્ર આપણે ગુરુવંદન વિધિ સુધી જ આપણે શીખવાના છે, અને ગુરુવંદન વિધિ સુધી શીખશો એટલે એમાં નવકાર મહામંત્ર આવશે, પંચિન્દ્રિય સૂત્ર આવશે, ઈચ્છામી ખમાસમણો સૂત્ર આવશે, ઈચ્છકાર સૂત્ર આવશે, અને અભુઠ્યોમી સૂત્ર, ઈચ્છા કારણ સંધિ સ ભગવન, અભુઠ્યોમી અભ્યંતર દેવસ્યમ ખામેવ, એ સૂત્ર આવશે. તો આ આટલા સૂત્ર આપણે છ ક્લાસમાં શીખશું, ગુરુવંદનની વિધિ શીખશું. એ ઉપરાંત આપણે જનાલય દેરાસરે જતા હોઈએ છે, પરંતુ દેરાસરે આપણે જેમ બધા જઈ આવે એમ આપણે પણ જઈ આવીએ એવું ન થવું જોઈએ. દેરાસરે જવાની પણ વ્યવસ્થા અને વિધિ છે, દેરાસરે જતા શું શું સાચવવાનું છે તેનું બધું જ આજે આપણે આ છ ક્લાસની અંદર શીખવાના છે. તો સૌ પ્રથમ આપણે હવે સ્ટાર્ટ કરીએ છીએ નવકાર મહામંત્ર. નવકાર મહામંત્ર આપણો પાયાનો મંત્ર કહીએ, મૂળ મંત્ર કહીએ, અથવા તો નવકાર મહામંત્ર એ જૈન ધર્મનો મહાન મંત્ર છે. અને આ મહામંત્રનું ઉચ્ચારણ કેવી રીતના કરવાનું છે, આ મહામંત્રના કેટલા અક્ષર છે, આ મહામંત્રમાં કેટલા પદ છે, તે બધી જ વાત હું તમને આજના નવકાર મહામંત્રમાં સાથે હું સમજાવીશ. સૌ પ્રથમ સૌએ મારી સાથે બોલવાનું છે તે પહેલા નમસ્કાર મંત્ર લખેલું છે તમને વંચાય છે, બ્રેકેટમાં નવકાર લખ્યું છે તે પણ તમને વંચાય છે.
અહીંયા આપણે નવકાર મહામંત્ર છે તેના જુદા જુદા નામ છે તે સૌ ધ્યાનમાં રાખજો. નવકાર મહામંત્રના જુદા જુદા નવકાર મહામંત્રને બે ત્રણ નામ જુદા જુદા આપવામાં આવ્યા છે. એ નવકાર મહામંત્ર અર્થી આ પ્રચલિત છે નવકાર મંત્ર એ આપણે સૌ જાણીએ છીએ, પરંતુ બીજું નામ એનું છે પંચ પરમેષ્ઠી નમસ્કાર સૂત્ર. પંચ પરમેષ્ઠી નમસ્કાર સૂત્ર અહીંયા લખેલું નથી, પણ પાંચ પરમેષ્ઠી કયા છે, કેમ પંચ પરમેષ્ઠી કહેવાય છે હું તમને પછી સમજાવું છું, પરંતુ પંચ પરમેષ્ઠી નમસ્કાર સૂત્ર બીજું નામ છે. અને બીજું એક નામ છે, શાસ્ત્રીય નામ છે, પંચમંગલ મહાશ્રુત સ્કંધ સૂત્ર. પંચમંગલ મહાશ્રુત સ્કંધ સૂત્ર, પંચમંગલ પાંચ મંગલ જે અરિહંત સિદ્ધ આચાર્ય ઉપાધ્યાય સાધુ એ પાંચ નામ છે, એ પરમેષ્ઠી મંત્ર પરમેષ્ઠીના નામ છે અને એ પંચમંગલ કહેવાય છે. અને મહાશ્રુત સ્કંધ, મહાશ્રુત આપણો ધર્મનું જ્ઞાન અત્યારે 45 આગમની અંદર વહેંચાયેલું છે, પાસ્ટમાં 14 પૂર્વમાં વહેંચાયેલું હતું અને એ 14 પૂર્વનું જ્ઞાન અત્યારે 45 આગમની અંદર પણ એની વાત આવે છે, પરંતુ એ 14 પૂર્વનું જ્ઞાન એટલે વિસ્તાર પૂર્વકનું જે જ્ઞાન હતું એ મહાશ્રુત કહેવાય છે. એ બધા મહાશ્રુતનો સ્કંધ એટલે કે એનું આ જે ક્રીમ છે એ નવકાર મહામંત્ર છે. તો નમસ્કાર મહામંત્ર મહાન મંત્ર છે, હવે તેનું ઉચ્ચારણ આપણે કરવાના છે. તમને સૌને નવકાર મહામંત્ર તો આવડતો જ હોય, જૈન ધર્મ પ્રાપ્ત થાય અને નવકાર મંત્રનો અધિકાર આપણને સૌને જૈન ધર્મ મળવાથી મળી જાય છે, પરંતુ ગુરુગમથી નવકાર મહામંત્ર લેવાનો છે. અત્યારે આપણે આપણી રીતે આ નવકાર મહામંત્ર આવડી ગયો છે, કોઈની પાસેથી શીખ્યા છે, પરંતુ શક્ય હોય તો ગુરુ મહારાજ ગુરુગમથી એ નવકાર મહામંત્ર આપણે લેવાનો છે. પરંતુ નવકાર મહામંત્ર અત્યારે આપણે બોલીએ છે એમાં શુદ્ધિપૂર્વક બોલાય, નવકાર મહામંત્ર એ લક્ષ્ય રાખશું. તો એ ધ્યાન રાખીને આપણે શરૂ કરીએ છીએ. ઇંગ્લિશમાં પણ લખેલો છે અને ગુજરાતીમાં પણ લખેલું છે, અને ખૂબ શાંતિથી હું બોલાવું તેમ મારી સાથે તમે હું બોલી લઉં એ રીતે તમે એ લાઈન બોલજો. નમો અરિહંતાણમ, પહેલી લાઈન છે, પાછી રિપીટ કરું છું, તમે પણ સાથે બોલજો, આવડતો જ હશે, પરંતુ ક્યાંક ક્યાંક ભૂલ આપણે થઈ જતી હોય છે, જો ખ્યાલ ન રાખીએ તો એ શુદ્ધિ કરવાની સાથે. નમો અરિહંતાણમ, ફર્સ્ટ લાઈન આપણે બોલ્યા છે, ત્યાં શું ધ્યાન રાખવાનું છે? તો પહેલી લાઈનમાં નમો તો બરાબર બોલીએ છીએ, પરંતુ અરિહંતાણમમાં ઘણીવાર મિસ્ટેક થાય છે, તો એ ધ્યાન રાખવાનું છે. અરિહંતાણમ, નમોરી, ઘણા બોલીએ ને સ્પીડમાં બોલી જાય તો નમોરી બોલી જાય, નમોરી નથી પણ નમો અરિહંતાણમ છે, નમોરી નહીં પણ નમો અરિહંતાણમ, આ રીતે યાદ રાખજો. નમો અરિહંતાણમ ફર્સ્ટ લાઈન આ બરાબર છે. સેકન્ડ લાઈન તરફ આપણે આગળ વધીએ છે. અહીંયા જોડા અક્ષર આવે છે સેકન્ડ લાઈન ની અંદર, હું બોલું છું ધ્યાન રાખજો તમે. નમો સિદ્ધાણમ, પાછું બોલાય છે, તમે પણ સાથે બોલજો. નમો સિદ્ધાણમ, ફરી એકવાર રિપીટ કરશું આપણે. નમો સિદ્ધાણમ, અહીંયા જોડાક્ષર છે, દ અને ધ જોડેલો છે, તો તમારે ક્યાં ધ્યાન રાખવાનું છે? જ્યારે જોડાક્ષર આવે ત્યારે એનો આગળનો અક્ષર છે એના ઉપર ભાર મૂકવાનો છે, સિદ્ધાણમ. એ રીતે ખ્યાલ આવી ગયો, સી છે આગળનો અક્ષર છે ત્યાં થોડુંક ભાર મૂકવાનો, નમો સિદ્ધાણમ. અને માથે વિંડું છે તેનું ઉચ્ચારણ પણ થઈ જાય એ પણ ધ્યાન રાખવાનું છે. મીંડાનો અનુસ્વારનો જે ઉચ્ચારણ કરીએ છીએ ત્યારે આપણા હોઠ છે હણમ એટલે હોઠ બીડાય છે એ ધ્યાન રાખવાનું, હણમ એટલે હોઠ આપણા બીડાય છે એ અનુસ્વાર મીંડાનો પૂરેપૂરો આપણે ઉચ્ચારણ સરખો કરી શકીએ છીએ.
ख्याल है? तो नमो सिद्धाणम। हवे त्रीजी लाइन तरफ जोईए छे, आमां एक पण जोड़ाक्षर नथी, एटले क्यांय भार नथी मुकवानो। नमो आयरियाणम, पाछो उच्चारण करिए छे, नमो आयरियाणम। अने अहिया सो ध्यान राखवानो छे, नमो आयरियाणम मां घणा ख्याल न राखे बोलवामां, अशुद्ध थई जाय, अशुद्धि आवी, अशुद्ध रीते बोलाय तो केवी रीतना बोलाय छे, नमो आयरियाणम ए रीते घणा बोली जाय छे, आरियाणम एवी रीतना पण बोली जाय छे घणा, ने य वच्चेनो छे ए बराबर उच्चार थाय ए ध्यान राखवानो छे। आयरियाणम, आयरी पछी घणा वच्चेनो यार रही जाय तो आयरियाणम, आयरियाणम तो ए खोटी रीते बोलाय छे, अशुद्ध थई जाय छे, तो आयरियाणम ए उच्चारणमां बराबर ध्यान राखवानुं छे। ज्यारे पण सूत्र बोलता होय त्यारे उतावळ नहीं करवानी अने बराबर शुद्ध रीते बोलाय ए रीते पूरुं लक्ष्य राखवानुं, जेथी करीने एनो जे मीनिंग छे ए चेन्ज न थाय, अर्थनो अनर्थ न थाय। ख्याल आवे? फोर्थ लाइन, चौथी लाइन, नमो पछी आवे छे, त्यां जोड़ाक्षर छे, जोड़ाक्षर छे ले ज ने ज जोड़ेलो छे, तो आपणे व ऊपर भार आपसु, नमो उवज्जायाणम, नमो उवज्जायाणम, नमो उवज्जायाणम। ज ने ज बने छे ले ज ने ज, जा नो बने नो उच्चारण आ रीते बोलवाती थई जाय छे, तो ख्याल रह्यो के जोड़ाक्षर हतो एटले व ऊपर आपणे थोड़ो भार मूक्यो छे, उवज्जायाणम। चौथी लाइन आपणे बोल्या, फाइन। पांचमी लाइन हवे आपणे करीए छे, अमा एक जोड़ाक्षर पण छे अने हु दीर्घव छे, त्यां आगाड़ी आपणे भार मुकसु, नमो लोए सप्पसाहूणम, नमो लोए सप्पसाहूणम। तो इया सब्व ऊपर ख्याल राखवानो छे, नमो लोए सप्पसाहूणम, सब्वमा व बे छे एटले स ऊपर भार मुकसु। અહીંયા ઘણા ભૂલ કરતા હોય તો ત્યાં આગળ શું મિસ્ટેક થઈ જાય અશુદ્ધમાં, તો કે સબ્વ શબ્દ છે એના બદલે સવ સાહુણમ, એ અશુદ્ધ છે, ખોટો છે, સવ નથી પણ ડબલ વ છે, અડધો વ છે ને આખો વ છે, એટલે સપ સાહુણમ ત્યાં ધ્યાન રાખવાનું છે, નહીં તો સબ્વનો મિનિંગ છે સર્વ ને સવ એનો મિનિંગ છે શબ એટલે કે ડેડ બોડી થાય છે। ખ્યાલ આવ્યો? તો તમને આ ખ્યાલ આવી જાય કે સબ્વ એટલે સર્વ, સબ્વ બોલવાનું છે, ખ્યાલ આવ્યો? બે વ છે। ત્યાર પછી આવે છે એસો પંચ નમુકારો, પાછું બોલીશું, એસો પંચ નમુકારો। અહીંયા આ શબ્દ આ લાઈનમાં શું ધ્યાનમાં રાખવાનું છે, એસો નોર્મલ છે તો ખ્યાલ આવી જશે, પંચ ત્યાં ઘણા પંચ બોલી દે છે, એસો પંચ, ચ અડધો નથી, ચ જોડેલો નથી, ચ આખો શબ્દ આખો અક્ષર છે એટલે પંચ બોલવાનું છે। નમુકારો, મુની સાથે ક નો ઉચ્ચાર કરવાનો એટલે મુ ઉપર ભાર મૂકવાનો છે, અને મુક નમુકારો એ રીતે ધ્યાનમાં રાખવાનું છે, એસો પંચ નમુકારો, ફાઇન। ત્યાર પછીની લાઈન, સબ્વ, અહીંયા પણ પાછો સબ્વ શબ્દ આવ્યો છે, એ ધ્યાન રાખવાનું છે, સબ્વ પછી જોડાક્ષરમાં શું છે, એમાં પ છે, અડધો પ છે ને આખો પ, તો વની સાથે ભાર મૂકવાનો છે,
सव पावपणासनो सव पावपणासनो आ रीते छे सव पावपणासनो अहीं अशुद्ध बोलाय तो केवी रीतना बोलाय छे सव पावपणासनो एम बोली जता होय छे सव पावपणासनो तो डबल प नो जे उच्चार मां छे ए एक प थई जाय छे अने पंच ने बदले पंच बदले पंच बोले बोलाई जाय छे तो के सब सॉरी मीन सव पावपणासनो हा त्यां ध्यान राखवानुं छे सव सव मां सव बोलाई जाय घणी वार अने पावपणासनो ने बदले पावपणासनो एम बोलाई छे तो ध्यान मां राखवानुं छे सव पावपणासनो आ रीते आ उच्चारण करवानुं छे अने त्यार पछी मंगलाणम च सव्वेशम हवे मंगलाणम बराबर अने पछी वच्चे च छे अने सव्वेशम त्यां जोडाक्षर छे मंगलाणम च सव्वेशम मंगलाणम च सव्वेशम ए रीते एनो उच्चारण करवानुं छे अने त्यार पछी लास्ट लाइन पद्मम हवई मंगलम અહીંયા એક પણ જોડાક્ષર નથી પણ માથે મીંડાના જે છે એનો ઉચ્ચારણ થાય એ રીતે પડમમ હવઈ મંગલમ પડમમ હવઈ મંગલમ આ રીતે નવકાર મંત્રની શુદ્ધતા મેં તમને બતાવી નવકાર મંત્ર સૌને આવડતો હશે પરંતુ નવકાર મહામંત્ર નું ઉચ્ચારણ કેવી રીતના થાય છે એ તમને મેં સમજાવ્યું છે અહીંયા નવકાર મંત્રની વાત ચાલે છે તો સાથે આપણે સંક્ષિપ્તમાં એટલે ટૂંકાણમાં આપણને મિનિંગ ખબર હોવો જોઈએ લગભગ બધાને ખબર હશે જ પણ ડિટેલમાં તો એનો મિનિંગ એનો અર્થ એનો મહિમા કહેવા જઈએ ને તો કલાકો ને કલાકો ઓછા પડી જાય એટલું વર્ણન નવકાર મહામંત્ર ઉપર છે માત્ર તો એનો એને ટૂંકાણમાં ડિટેલમાં નહીં પણ ટૂંકાણમાં આપણે એનો મિનિંગ જોઈએ નમો અરિહંતાણમ એની અંદર લખેલો પણ હતો અરિહંત પરમાત્માને નમસ્કાર થાઓ કે નમસ્કાર કરું છું નમો સિદ્ધાણમ સિદ્ધ ભગવંતોને નમસ્કાર થાઓ નમો આયરિયાનમ આચાર્ય ભગવંતોને નમસ્કાર થાઓ નમો લોયે નમો ઉવજ્જાયાણમ નમો ઉવજ્જાયાનમ તો એની અંદર છે નમસ્કાર હોજો ઉપાધ્યાયોને મેં જેમ કીધું એ રીતે પણ બોલાય છે અને આ રીતે પણ બોલાય છે નમસ્કાર હોજો ઉપાધ્યાયોને ફાઇન પછી પાંચમી લાઇનમાં નમો લોયે સપ્વસાહુણમ નમસ્કાર હોજો સર્વશાસનના સર્વ સાધુ સાધ્વીજી ભગવંતોને સાહુણમમાં સાધુ આવે એટલે સાધ્વીજી પણ સમજી લેવાના છે સાધુ એ બધા મેન સાધુ મેન્સ હોય એને સાધુ કહીએ છીએ અને લેડીઝ હોય એને સાધ્વીજી આપણે કહીએ છીએ તો એ સાધુ અને સાધ્વીજી આપણા મારા સાહેબ છે એ બધાને નમસ્કાર થાય છે સબ બધા જ એસો પંચ નમુકારો આ પાંચ પરમેષ્ઠીને નમસ્કાર કરવાથી કયા પાંચ પરમેષ્ઠી તો ઉપર આપણે બોલી ગયા ને ફર્સ્ટમાં અરિહંત એટલે તીર્થંકર પરમાત્મા બધા આપણા જેમને તીર્થની શાસનની સ્થાપના કરી અરિહંત થયા તે બધા અરિહંતો ફર્સ્ટ પરમેષ્ઠી સેકન્ડ પરમેષ્ઠી સિદ્ધાણમ જે કર્મથી મુક્ત થયા અને જે બધા લિબરેટેડ સોલ છે જે પ્યોર સિદ્ધ થયા છે આ કર્મથી મુક્ત છે એ બધા સિદ્ધ ભગવંતોને નમસ્કાર કરીએ છીએ નમો આયરિયાણમમાં આપણા સાધુઓ ભગવંતો છે એમાં હેડ સાધુ જેને કહેવાય છે આચાર્ય પદ જેમને આપવામાં આવ્યું છે વડા છે વડીલ છે અને આચાર્ય ભગવંતોની આજ્ઞાથી સાધુ સાધ્વીજી બધી આરાધના કે એમની આજ્ઞાથી બધા કાર્ય કરતા હોય છે એટલે મેઇન જે લીડર છે આચાર્ય ભગવંતો એમને હું નમસ્કાર કરું છું પછી ચોથા નંબરમાં નમો ઉવજ્જાયાણમમાં ઉપાધ્યાય એ પણ સાધુ ભગવંતની કેટેગરીમાં આવે છે અને તે ખૂબ જ્ઞાની છે જેમની પાસે ધર્મના બધા ગ્રંથોનું નોલેજ છે અને એમને ઉપાધ્યાય પદ એ રીતે એમને આપવામાં આવ્યું છે
એ બધા ઉપાધ્યાય પદ ઉપાધ્યાય મહારાજને હું નમસ્કાર કરું છું. પાંચમી લાઈનમાં બધા જ લોકમાં રહેલા, લોએ એટલે લોકમાં રહેલા સર્વ સાધુ અને સાધ્વીજી ભગવંતોને હું નમસ્કાર કરું છું. એ પાંચ પંચ એસો પંચ નમુકારો એ પંચ પરમેષ્ઠીને કરેલો નમસ્કાર. નમસ્કાર કરવાથી સર્વ પાવપણાસણો સર્વ પાપનો નાશ થાય છે. મંગલાણમ ચ સપ્વેશેમ સવર સંસારના સર્વ મંગલોમાં, મંગલ એટલે કે ઓસ્પિશિયસ સારું આપણે કહીએ છીએ, શુભ કહીએ છીએ, તે જે પણ મંગલ છે સંસારની અંદર, ઘણા મંગલમાં જુદું જુદું મંગલ સમજતા હોય અથવા તો આપણે વિચારતા હોય કે આપણે સારું કામ કરવા જઈએ તો ગોળ ખાઈને જાવું એ મંગલ કહેવાય છે, સારું કામ કરવા જઈએ એટલે દહીં ખાઈને જાવું એ મંગલ ગણીએ છીએ આપણે, સારું કામ કરવા જઈએ પ્રભુના દર્શન કરીને જઈએ એ મંગલ કહેવાય છે, સામે કોઈ કુંવારી કન્યા મળે એ મંગલ કહેવાય છે, સામે કોઈ ગાય આવે તો એ મંગલ કહેવાય છે. તો શાસ્ત્રકાર ભગવંતો કહે છે કે જેટલા મંગલો છે, જેટલા શુભ આ સુકનો છે, એ સર્વ મંગલોમાં પદ્મમ હવઈ મંગલમ, બધા મંગલોમાં પ્રથમ મંગલ, ફર્સ્ટ ઓસ્પિશિયસ મહામંત્ર નવકાર છે. ઓલામાં બધી વસ્તુની આપણને જરૂર પડે છે, આમાં તો મહામંત્ર નવકાર આપણને આવડતો હોય તો કદાચ કોઈ વસ્તુ આપણી સામે હોય કે ન હોય પણ નવકાર ગણીને જઈએ એટલે આપણે એને મંગલ થાય છે આપણું બધું કાર્ય. એમ અહીંયા શાસ્ત્રકાર ભગવંતોએ એટલા માટે મહામંત્ર નવકાર આપણને આનું નામ આપણને આપ્યું છે અને મહામંત્ર નવકારનું સ્મરણ કરવાનું જણાવ્યું છે. બહુ સરસ. આ આપણે સંક્ષિપ્તમાં એનો અર્થ જોઈ લીધો પણ ડિટેલમાં તો કેટલું છે અરિહંત એટલે શું, અરિહંતના ગુણ કેટલા, પણ એ સેકન્ડ પાર્ટ આપણી પાઠશાળાનો નેક્સ્ટ જયારે ચાલુ થશે ને, હમણાં નહીં, આ છ ક્લાસ પૂરા પછી આપણે આગળ ડિટેલમાં વિચારશું. અહીંયા નવકાર મંત્રની વાત આવે છે તો નવકાર મંત્ર મહામંત્ર કેમ છે એ ક્વેશ્ચન છે મારો, તમને કદાચ ખબર હશે. નવકાર મંત્ર મહામંત્ર કેમ કહેવાય છે? જેટલા પણ મંત્રો છે એ બધા મંત્રનો રાજા કહેવાય છે, મહામંત્ર કહેવાય છે. હું બોલું છું તમને ખ્યાલમાં પણ આવતું હશે, સમજાતું પણ હશે. તો એમાં શાસ્ત્રમાં બતાવ્યું છે કે નવકાર મહામંત્ર શાશ્વત મંત્ર છે. શાશ્વત એટલે કે અનાદિથી હતો આ નવકાર મંત્ર, અનંત કાળ સુધી આ નવકાર મહામંત્ર રહેવાનો છે. આપણે એમ માનીએ કે નવકાર મહામંત્ર મહાવીર પ્રભુ પછી આપણને મળ્યો છે? ના, નવકાર મહામંત્ર પાર્શ્વનાથ પ્રભુ હતા ત્યારે પણ હતો, આદિનાથ પ્રભુ હતા ત્યારે પણ હતો. અને એટલે તમને કદાચ ખબર હોય કે પાર્શ્વનાથ ભગવાનની સ્ટોરીમાં આવે છે જીવન ચરિત્રમાં કે પાર્શ્વનાથ પ્રભુએ બળતા નાગને નવકાર મહામંત્ર સંભળાવ્યો અને એ બળતો નાગ જે જોડી હતી બળતા નાગની નવકાર મંત્ર સાંભળતા તેનું આયુષ્ય પૂરું થયું તો એ ધર્ણેન્દ્ર દેવ અને પદ્માવતી દેવી તરીકે તેમને સ્થાન મળ્યું. તો આના ઉપરથી તમે સમજી શકો છો કે નવકાર મહામંત્ર એ શાશ્વત મંત્ર છે, પરમેનન્ટ રહેવાનો છે, દુનિયાનો નાશ થઈ જાય પણ આ મહામંત્ર કાયમ માટે રહેવાનો છે. કદાચ આપણી પાસે આપણે અહીંયા હોઈએ અને કઈ એ નવકાર મહામંત્ર આપણે કોઈ કારણસર છઠ્ઠારામાં આ ભરત ક્ષેત્રમાં કે આ ભૂમિ ઉપર ન ધર્મ હોય, નવકાર મંત્ર ન હોય, પણ આપણે ત્યાં મહાવિદ્ય ક્ષેત્ર બતાવ્યું છે ત્યાં તો કાયમ તીર્થંકરો છે તો ત્યાં પણ નવકાર મહામંત્ર રહેવાનો છે. અને નવકાર મહામંત્ર દેવલોકના દેવોને પણ સાધના કરીને ગયા હોય તો એમને પણ નવકાર મહામંત્રનો ઉપયોગ એમને પણ આવી જાય છે. અને એવી રીતના નવકાર મહામંત્ર એ શાશ્વત મંત્ર બતાવ્યો છે. મહામંત્ર કેમ છે? શાશ્વત મંત્ર છે. પાછો આ નવકાર મહામંત્ર કેવો છે? તો કે સ્પેસિફિક, કોઈના નામ એની અંદર મૂકવામાં નથી આવ્યા કે જેમ કે મહાવીર પ્રભુ, પાર્શ્વનાથ પ્રભુ, એમ સ્પેસિફિક એમાં નામ નથી મૂક્યા. એ સર્વ અરિહંતોને સિદ્ધોને એ રીતે યાદ કર્યા છે પણ એમ સ્પેસિફિક એક નામથી વંદન કરવામાં નથી આવ્યો. માટે
એને યુનિવર્સ કે વિશ્વ મંત્ર પણ કહેવાય છે. કારણ કે એમાં સ્પેસિફિક કોઈ નામથી વંદન નથી. જેટલા અરિહંતો છે, જેટલા સિદ્ધો છે, જેટલા સાધુ સાધ્વીજી છે, બધાને વંદન થાય છે. કોઈ એકને નથી થતા, જેટલા છે એ બધાને જ વંદન કરીએ છીએ. તો માટે આ મહામંત્ર નું એને બિરુદ આપવામાં આવ્યું છે. બીજા નંબરમાં નવકાર મંત્ર ક્યારે બોલાય? નવકાર મંત્ર ક્યારે બોલાય? તો નવકાર મંત્ર ગમે ત્યારે બોલાય, સર્વ સંજોગોમાં બોલાય. એવું નથી કે આ નવકાર મંત્ર આજ સમયે બોલાય ને આજ સમયે ન બોલાય. ગમે ત્યારે બોલાય, સર્વ સંજોગોમાં બોલાય. નાનો બાળક નો જન્મ થાય, જન્મ થતાની સાથે જ એના કાનમાં કોઈ એના દાદી હોય, બા હોય, કોઈ પણ હોય તો એ આવીને નવકાર મંત્ર એના કાનમાં સંભળાવે. બહુ મંગલ છે. હંમેશા ધ્યાન રાખો, આપણે ત્યાં બાળકોનો જન્મ થાય ત્યારે પહેલો એના કાનમાં નવકાર મહામંત્ર નું સ્મરણ સંભળાવવાનું છે. અને ડગલે ને પગલે બાળકોને પણ સંભળાવવા, વડીલો બીમાર હોય એ લોકોને પણ નવકાર મહામંત્ર નું સ્મરણ એ જાતે કરે તો ફાઇન. ઘરના બધા સાથે મળીને એમને સંભળાવે, કોઈ એક એમને સંભળાવે. કઈ ન મળે તો સીડી કેસેટ થી પણ એ બોલી ના શકતા હોય, કઈ રિસ્પોન્સ ન કરતા હોય તો એ નવકાર મહામંત્ર ની ધૂન સંભળાવી જોઈએ. નવકાર મહામંત્ર શાંતિ ને આપનારો છે. સમાધિ ને આગળ મેં તમને ઘણી વાત કરી એની, એટલે તમને ખ્યાલ આવી ગયો હશે. અને જનરલી એમ કહેવાય છે કે સૂતી વખતે, રાત્રે સૂતી વખતે 7 નવકાર મંત્ર ગણવા અને સવારે ઉઠતી વખતે 8 નવકાર મંત્ર ગણવા. સૂતી વખતે 7 અને સવારે જાગીએ ત્યારે 8 નવકાર મંત્ર. એમાં બતાવ્યું છે 7 ગણવાથી 7 મોટા મોટા ભય છે, જે તકલીફો છે એનું નિવારણ થાય છે. અને 8 ગણવાથી આપણા 8 કર્મો છે એ ખપતા જાય છે. એના માટે સૂતા 7, ઊઠતા 8. 7 ભય અને 8 કર્મ ની વાત હું હમણાં નથી કરવાનો, પણ એટલું છે કે બધી પ્રકારના ભય દૂર થાય, તકલીફો દૂર થાય અને કર્મો ઓછા થાય, એટલું માઇન્ડમાં રાખજો. ત્યાર પછી આવે છે નવકાર મંત્રના અક્ષર. ટોટલ 68 અક્ષર છે, લગભગ બધાને ખબર છે. 68 અક્ષર છે, 9 પદ છે, 9 લાઈન છે. આપણે લાઈન ગણીએ તો 9 છે અને 8 સંપદા છે. 8 નવપદ આપણે કહીએ છીએ. નવપદ એના 9 ની દી આપે. 8 સંપદાથી પરમાણુ સમરો મંત્રમાં બધું આવે છે. તો નવપદ 9 લાઈન છે, 9 લાઈન છે એ રીતે નવપદ બતાવ્યા છે અને સાથે 8 સંપદા બતાવી છે. અને નવપદ આપણે જે નવપદની ઓળીના નવપદ છે તેનો પણ અંદરમાં સમાવેશ થઈ જાય છે પાછો. એ પછી હું તમને બતાવીશ, કારણ કે નેક્સ્ટ ક્લાસમાં હું નવપદ ઉપર થોડી વાત કરવાનો છું. તો 8 સંપદા તો ધ્યાનમાં રાખવાનું છે. આપણે નવકાર મંત્ર શીખીએ છીએ, સંપદા એટલે કે 8 સમયે સહેજ સહેજ સ્ટોપ થવાનું છે, બ્રેક થવાનું છે નવકાર બોલતા. તો એને જ્યાં અટકીએ છે ત્યાં સંપદા 1 પૂરી થાય છે. નમો અરિહંતાણમ અટક્યા એટલે ફર્સ્ટ સંપદા, નમો સિદ્ધાણમ બીજી સંપદા, નમો આયરિયાણમ થર્ડ, નમો ઉવચ્છાયાણમ ફોર્થ, નમો લોય સવ્વસાહુણમ 5 ફિફ્થ, એસો પંચ નમુકારો 6, સવ્વક પાવક પણાસણો 7, અને જે 8મી અને 9મી લાઈન છે એ અટકવાનું નથી. 8મી પછી 9મી સ્ટાર્ટ કરી દેવાની, એટલે એ કન્ટિન્યુઅસ છે 8 અને 9મી. તો મંગલાણમ ચ સવૈસિમ પડમમ હવૈ મંગલમ, મંગલાણમ ચ સવૈસિમ પડમમ હવૈ મંગલમ. ત્યાં 1 સંપદા છે, એ 2 લાઈનની 1 સંપદા ગણવાની છે. સંપદા એટલે અટકવાનું છે સહેજ અને પછી આગળની લાઈન શરૂ કરવાની છે, તો એને સંપદા કહેવામાં આવે છે. સમરો મંત્રમાં આ શબ્દ આવે છે એટલે મેં તમને સમજાવ્યું અને તમે ઉચ્ચારણ કરો તો તમને પણ ખ્યાલ આવે,
એટલે તમે બરાબર આ માઇન્ડમાં લેજો. સરસ વાત કરી. આની સાથે આ પિક્ચરમાં એક ઓમ હતો તેની વાત હું તમને સાથે કરી લઉં છું. ઓમ આગળ જે પિક્ચર બતાવ્યું તો નવકારનો એની સામે ઓમ હતો. ઓમ છે એ નવકાર મહામંત્ર જ્યારે આખો આપણે નથી ઉચ્ચારણ કરી શકતા ત્યારે શાસ્ત્રમાં એમ કહેવાય છે ઓમનો પણ ભાવથી ઉચ્ચારણ કરો છો તો પંચ પરમેષ્ઠીને નમસ્કાર થાય છે. ને ઓમ બહુ પ્રભાવક આ મંત્ર છે. ઓમનું ધ્યાન ઓમનું ઉચ્ચારણ બહુ જ લાભકારક છે અને એટલે આ જૈન ઓમ ની આ સમજણ આપું છું તમને. અહીંયા આ જે ઓમ લખ્યો છે તેમાં અરિહંતનું સ્થાન ક્યાં આપ્યું છે તો કે અરિહંતનું સ્થાન ઓમની ઉપર જે અર્ધચંદ્રાકાર છે અને માથે ઉપર મીંડું છે ઓમમાં તો મીંડાની નીચે જે અર્ધચંદ્રાકાર વ્હાઈટ દેખાય છે એ અરિહંત ત્યાં ધ્યાન રાખવાનું છે. એ અરિહંત છે એના ઉપર લાલ ટપકું મૂક્યું છે જે મીંડું મૂક્યું છે તે લાલ છે. અરિહંતનો વર્ણ સફેદ હોવાથી ત્યાં સફેદ કલર હતો ચંદ્રનો મૂનના શેપમાં અને એની ઉપર જે મીંડું છે સિદ્ધનો વર્ણ કલર લાલ છે એટલે ત્યાં લાલ કલરનું જે મીંડું છે એ સિદ્ધનું પદ ત્યાં સૂચવે છે. એટલે ઓમની અંદર અરિહંતનો સ્થાન ઉપર મીંડામાં સિદ્ધનું સ્થાન છે. પછી આચાર્ય, આચાર્યનો વર્ણ આમ પીળો છે કેસરી પીળો અને પીળા કલરનો છે એટલે કે એકદમ શોભાયમાન છે એકદમ ખેંચે આપણને આકર્ષણ કરે એ ટાઈપનો પીળો કલર છે. અને આચાર્ય એનું સ્થાન ઓમની અંદર જઈ મૂક્યું છે એ આ રીતે તમે દેખી શકો છો આચાર્ય. પછી ઉપાધ્યાયનો વર્ણ લીલો છે એ તમે જોઈ શકો છો. ઉપાધ્યાય નું સ્થાન ક્યાં છે અને લીલો વર્ણ છે બરાબર. અને સાધુનો વર્ણ શ્યામ છે અને તેનો ઓમના નીચેના ભાગની અંદર સાધુનો વર્ણ શ્યામ છે અને એ રીતે સાધુનો ત્યાં તમે શાઇન કરેલું છે તે દેખી શકો છો. હવે આ ઓમમાં નવકાર મંત્રમાં ઓમ કેવી રીતના સમાયેલો છે એ તમને ખ્યાલ આવે એટલા માટે દરેક અક્ષર છે દરેક જે પદ છે અરિહંતાણમનો ઓમની અંદર અ આવે છે. ઓમની અંદર ઉચ્ચાર કરીએ છીએ ત્યારે અ થી તે અ પછી અને પાછું લંબાવીએ છીએ અ ઓમ બોલતી વખતે એટલે અ પ્લસ અ થાય. અરિહંતનો અ થયો પહેલો લેટર્સ આવી ગયો અરિહંતનો પછી અ પ્લસ અ એટલે સિદ્ધાણમની અંદર સિદ્ધનું બીજું નામ આપવામાં આવ્યું છે. સિદ્ધ છે તે અશરીરી છે જેમને શરીર નથી એટલે અ જ્યારે લંબાવીએ છીએ તો અ એ અશરીરીનો બીજો સિદ્ધની અંદર જે સ્થાન છે એટલે અશરીરી સર્વ સિદ્ધોને નમસ્કાર કરું છું. અને અ પ્લસ અ બંનેનો અ અરિહંતનો અ અને અશરીરીનો અ તો અ પ્લસ અ બરાબર આ થશે તો આયરિયાણમનો આ આવી જાય છે અ ઓમની અંદર અને પછી અ પ્લસ આ એટલે પછી આગળ ઉ થશે અ જ્યારે ઓમ કરીશું તો અ એ રીતે ઉચ્ચારણ કરવાનું છે એટલે ઉનો ઉપાધ્યાયનો ઉ આવે છે ઓમની અંદર અને એ ખ્યાલ આવી ગયો. ઉમ અથી શરૂ થાય છે ઓમ એટલે ઉપાધ્યાયનો ઉ આવી જશે એની અંદર અને ત્યાર પછી છેલ્લો મ આવે છે તો સર્વ સાધુઓ છે પંચ પરમેષ્ઠીમાં છેલ્લે સર્વ સાધુ આવે છે આ તો સાધુને મુનિ પણ કહેવાય છે અને મુનિ કહેવાતા હતી મનો ઉચ્ચારણ એમાં થાય છે એટલે ઓમમાં પાંચે પરમેષ્ઠીના દરેક પદ
પાંચે પરમેશ્વરના દરેક પદનો સમાવેશ છે અને આ રીતે નવકાર મહામંત્રમાં જેમ પાંચ પરમેશ્વરીને નમસ્કાર કરીએ છીએ તેમ ઓમમાં પણ પંચ પરમેશ્વરીને નમસ્કાર થાય છે. આજે આપણે ઓમ વિશે જાણ્યું, નવકાર મંત્ર વિશે જાણ્યું. તમને આટલું જાણ્યા પછી હવે આગળ આપણે જે કરવાના છે આજના ટાઈમ પ્રમાણે, અને એ છે આપણે દેરાસરની વિધિ આપણે લેવાના છે. તેમાં ઉપકરણો મૂક્યા છે એના ફોટા હવે આપણે બતાવીએ છીએ. દેરાસરમાં ઉપયોગી શું શું વસ્તુ છે એ બધાને ઉપકરણ કહેવાય છે. આપણે તમારી સામે નામ છે અને આપણી જીન દર્શન બુકમાં પણ આ બધું મૂકેલું છે. તો સૌ પ્રથમ આપણે જોતા જઈએ, આમાં બહુ ડિટેલમાં સમજાવવાનું નથી, પણ શું નામ કહેવાય છે તમને ખ્યાલ આવે. સૌ પ્રથમ વાસક્ષેપ છે, થાળીની અંદર વાસક્ષેપ છે, ચંદનનો પાવડર જે આપણે સવારના વહેલા પરમાત્માની પૂજા થતી ના હોય એને પહેલા જ્યારે પક્ષાલ કરતા પહેલા આપણે વાસક્ષેપ કરતા હોઈએ છીએ અને જ્ઞાન માટે પણ આ ઉપયોગ કરીએ છીએ, જેને વાસક્ષેપ એમ કહેવામાં આવે છે, જે ચંદન કે સુખડમાંથી બનાવવામાં આવ્યો હોય છે. નંબર ટુ, નેક્સ્ટ, ભગવાનને આપણે અભિષેક કરતા પહેલા આ મોરપીછીથી ભગવાન ઉપર પૂંજણી કરવામાં આવે છે, મોરપીછી કરવામાં આવે છે, અને મોરપીછી એમ કહેવાય છે મોરના જે પીકોકના ફેધર્સમાંથી આ બનેલી હોય છે, ને આ ફેધર્સ તોડવામાં નથી આવતા, પણ મોર કળા કરતો હોય ને ફેધર્સ જ્યારે આ પીછા પડ્યા હોય છે ત્યારે એ છૂટા પડેલા પીછા લઈને એમાંથી બનાવેલી હોય છે. અને આ બહુ સારા દેરાસરમાં રાખવાથી કોઈ ઝેરી જંતુઓ ન આવે, આનાથી દૂર રહે, એ આ એક પણ એનો ચિહ્ન છે. અને આનાથી પૂજવાથી એકદમ મુલાયમ હોય, એટલે ભગવાનને પૂજવાથી ભગવાન ઉપર કઈ નાના જીવ જંતુ હોય અભિષેક કરતા પહેલા તે ખસી જાય, તો એને મોર પીછી કહીએ છે. પછી આ પૂંજણી છે, એ જ્યારે ભગવાનનો અભિષેક વગેરે કરવાના હોય પહેલા જે પબાસણ જે કહીએ છીએ, ભગવાનનું જે આસન છે, બેઠે છે, ગાદી છે, એ બધી નીચેનો ભાગ આનાથી પૂંજવામાં આવે છે, જેથી કરીને અભિષેકનું પાણી ભગવાન ઉપર કરીએ તો નીચે જીવજંતુ હોય તો એને તકલીફ થાય, આ પૂંજણી કરવાથી જીવજંતુ ખસી જાય, પછી અભિષેકનું વિધાન કરતા હોય છે. પૂંજણી, વાળા પૂંછી, આનો ઉપયોગ બને એટલો ઓછો થતો કરવો જોઈએ. જ્યારે ભગવાન ઉપર ચંદન વગેરે બહુ જ ઉખડે નહીં અને લાગી ગયું હોય તો એકદમ મુલાયમ હાથે સહેજ સહેજ ભગવાન ઉપર આમ જોરદાર ઘા પડે એવી રીતના નહીં ઘસવાનું, મુલાયમ હાથે આ વાળા કૂચી કરવાથી ન નીકળતું ચંદન કે સુખડ આનાથી નીકળી જાય, એ માટે જ ઉપયોગ કરવાનો હોય છે વાળા કૂંચી. નેક્સ્ટ, પ્રભુને અભિષેક કરીએ પછી વ્હાઈટ જે કોટન કપડા છે જેને અંગલુછણા કહીએ છીએ, સીવ્યા વગરના છે, ઓટિયા વગરના છે, અને આ અંગલુછણાથી મુલાયમ હોય અને પ્રભુને આનાથી લૂછવામાં લૂછણા કરવામાં આવે છે. ત્રણ હોય છે અંગલુછણા, ત્રણ કરવાના હોય છે એને અંગલુછણા એમ કહીએ છીએ. પ્રભુને અભિષેક જે કરવાનો છે તેને આ કળશનો ઉપયોગ કરીએ છીએ, આ કળશ કહેવામાં આવે છે, અને ઘણા જારી કહેતા હોય છે, પણ આપણે દેરાસરમાં મોસ્ટલી અને કળશ તરીકે જ એનું નામ આપીને કળશ, કલશ, કળશ એ રીતે ઉપયોગ કરાય છે. અને આ કળશ અભિષેક જ્યારે ઇન્દ્રો દેવેન્દ્રો પણ આનાથી જ એમની પાસે વિશાળ મોટા કળશો હતા, આપણે એના ભાવરૂપે આ કળશથી અભિષેક, આવા કળશથી અભિષેક કરતા હોય છે. ભગવાનનો અભિષેકનું પાણી વગેરે રાખવા માટેની આ છે કુંડી. ઘણાને ખ્યાલ ન હોય તો બાઉલ પણ કે તાંસરી પણ કે, પણ જનરલી એનું નામ છે કુંડી. આપણે બધાને ખ્યાલ છે લગભગ આપણે થાળીને કેસરની વાટકી મૂકતા હોય છે તો કેસર ચંદન માટેની આ વાટકી છે ને થાળી પણ છે સાથે. ફ્લાવર્સ એ તો બધાને ખ્યાલ જ છે, ફૂલ પુષ્પ ધૂપીઓ, આ ભગવાન સામે આપણે ભંડાર ઉપર કે ભગવાનની સન્મુખ બહાર ગવારાની બહાર આ રાખવામાં આવે છે, અને એની અંદર ધૂપના સ્ટેન્ડ તરીકે આ ધૂપિયું એમ એનું નામ છે, અને ધૂપ એની અંદર આપણે રાખીએ છીએ, વ્યવસ્થિત રીતે ધૂપ રહી શકે છે,
ને ધૂપ પૂજા આવી રીતના આપણે કરી શકીએ છીએ હાથમાં લઈને. દેવી એ તો લગભગ બધાને ખ્યાલ છે, એનું નામ દેવી છે. દર્પણ મિરર પણ તમે કહી શકો છો, પણ આમ જનરલી આપણે એનો ઉપયોગ દર્પણ તરીકે, ને આ દર્પણ ભગવાનનો મુખારવિંદ જોવા માટે આપણે કરીએ છીએ, અને એમાં આપણું મોઢું ન જોવું જોઈએ એ ધ્યાનમાં રાખવાનું, અને આ દર્પણ એમ કહેવામાં આવે છે. પંખો, દર્પણની સાથે આપણે પંખો પણ મિરર સામે રાખીને કરીએ છીએ, અને એનો મિનિંગ શું છે હું તમને જ્યારે ઓલું આવશે આપણી પૂજાનું બધું સમજાવવાનું ત્યારે સમજાવીશ, પણ એને પંખો એમ કહેવામાં આવે છે. ચામર, આ પરમાત્માની સન્મુખ આરતી કરતા હોય ત્યારે પણ આપણે ચામર કરીએ છીએ, અને પૂજા દર્શન વગેરે વિધિ કરતા હોય ત્યારે પણ ચામર કરવામાં, આ ભગવાનની સન્મુખ ચામર કરીએ છીએ, ચામર ઢાળીએ છીએ, જેને ચામર કહેવામાં આવે છે. અક્ષત, સાચીઓ કરવા માટે ચોખા જે યુઝ કરતા હોય તેને અક્ષત એમ કહીએ છે. અક્ષત એટલે કે જે અક્ષય, અક્ષત છે જેને આપણે જમીનમાં વાવીએ અને ફરીથી ઉગે નહીં, એને અક્ષત એ રીતેનું નામ આપવામાં આવ્યું છે, અક્ષત. નૈવેદ્ય, મિષ્ટાન મીઠાઈ જે આપણે મૂકીએ એને નૈવેદ્ય એમ કહેવામાં આવે છે, નૈવેદ્ય એમ પણ કહેવાય છે. ફળ, એ તો બધાને ખ્યાલ જ છે, ફ્રૂટ પરમાત્મા સન્મુખ લાવ્યા હોય એને ફળ પૂજા માં ફળ આ રીતે એને કહીએ છીએ. આરતી, પાંચ દીવાની આપણી હોય છે, અને આરતી લગભગ નામ બધાને ખ્યાલ હોય છે, આરતી કહીએ છીએ. એક દીવો પછી આરતી પછી ઉતારીએ છીએ તેને મંગળ દીવો કહીએ છીએ, એ પણ લગભગ બધાને ખબર હશે મંગળ દીવો. આ રીતે બધા ઉપકરણો આપણે અહીંયા જોયા. આપણી પાસે થોડોક સમય છે, તેની વાત હવે જેટલો પણ સમય છે એટલો સમય પૂરેપૂરો ઉપયોગ કરશો. આઈ થિંક મને ખબર છે કે તમને બધાને આટલું જૈન દર્શન બુકમાં બધું આ મૂકેલું છે, નામ સાથે ફોટા સાથે અત્યારે મેં તમને બતાવ્યું, માઇન્ડમાં રહેશે. અને આ રીતે આ પ્રોગ્રામ્સ, આ પાઠશાળાનું જે આખું સેશન છે એ યુટ્યુબમાં પણ હશે, એટલે બીજી વાર પણ તમે સાંભળીને યાદ કરી શકશો. અને કૌશિકભાઈએ કીધું તેમ કે કોર્સ પણ આપણો મળી શકશે તમને, જે રજીસ્ટર થયા હશે બધાને વેબસાઇટમાંથી, તો એ રીતે તમે એ કોર્સમાંથી પણ જાણી શકશો. પણ જૈન દર્શન બુક લગભગ બધા લઈ ગયા છો, એટલે જૈન દર્શનની જે વિધિ હવે હું શીખવાડવાનો છું એમાંથી એ તમને એ પોઈન્ટ્સ બધા મળી જશે. તો આપણે જૈન દર્શનની વાત કરીએ તે પહેલા, જિનાલય, દેરાસર, જૈન મંદિર, આ બધી જુદી જુદી રીતે દેરાસરના નામ આપણે ઉપયોગ કરીએ છીએ. બધાના નામનો મૂળ ભાવાર્થ તો એક જ છે કે દેરાસર, જિનાલય, જૈન મંદિર, એ બધાનો ભાવ તો એક જ છે કે આપણો પરમાત્મા જ્યાં બિરાજમાન છે એને આપણે જૈન મંદિર કહીએ છીએ, જિનાલય કહીએ છીએ. અહીંયા આપણે વિચારવાનું છે કે જિનાલય, જિન દર્શન ની વિધિ શીખવાની છે. શાસ્ત્રકાર ભગવંતો બતાવે છે કલિકાલની અંદર, આ સમયની અંદર જો આપણને સંસારની અંદરથી એટલે કે કર્મથી મુક્ત થવું છે અથવા તો પાપથી મુક્ત થવું છે, તો આ કળિયુગની અંદર પાપથી મુક્ત થવા માટે, કર્મથી મુક્ત થવા માટે બે ઉત્તમ સાધનો શાસ્ત્રમાં બતાવ્યા. એક છે જીન આગમ, જે ધર્મનું જ્ઞાન ગ્રંથો છે, આગમો છે, જીન આગમ, અને બીજું છે જીન મંદિર. કલિકાલ મેં જીન આગમ, જીન પ્રતિમા ભવિયણ કો આધારા, ભવિ જીવને આધારરૂપ હોય તો બે છે, જીન આગમ અને જીન મંદિર. ત્યાર પછી જીન મંદિર એટલા માટે જવાનું છે કે પરમાત્માના જેવા ગુણો આપણે જોઈએ છે. જીન મંદિરમાં કેવી રીતના જવું, જઈએ છે બધા આપણે, પણ કેવી રીતના જવું? તો જ્યારે જીન મંદિર જવા ઘરેથી નીકળીએ ત્યારે આપણું ફોકસ
પરમાત્માના ભાવમાં જોડાય તે રીતે જવાનું છે. બીજા ત્રીજા કામને યાદ કર્યા વગર આપણે પરમાત્મા પાસે જઈએ છીએ. પરમાત્માના ભાવની અંદર આપણે જોડાવવું છે, માટે એ ભાવથી આપણે જીન મંદિરે જવાનું છે. પછી જીન મંદિરે જ્યારે નજીકમાં આવીએ અને દૂરથી ધજા દેખાય, આપણે પોઈન્ટ્સ લખેલા છે. જીન મંદિરમાં પ્રવેશ, દૂરથી જિનાલયની ધજાને નિહાળતાની સાથે જ બંને હાથ આપણા જોડેલા હોવા જોઈએ. ધજા દેખાય દૂરથી આપણને દેરાસરની, ત્યારે બંને હાથ જોડી અને નમો જિનાણમ બોલવાનું છે. હજુ દેરાસરમાં પ્રવેશ નથી કર્યો, પણ બહારથી ધજા દેખાય. જેટલા પરમાત્માના દર્શનનો લાભ છે, એટલા જ પરમાત્માના જિનાલયના શિખરની ધજાના દર્શનનો પણ લાભ છે. ને અહીંયા બતાવે છે કે નમો જિનાણમ બોલવું, એમ કહેવાય છે કે ધજાના દર્શન કરવા માત્રથી છઠ એટલે કે બે ઉપવાસ કરીએ ને જેટલા કર્મ ખપે તેટલા કર્મ પરમાત્માના જિનાલયના ધજાના દર્શનથી એટલા કર્મ ખપે છે. અને મંગલ સૂચક છે, ધજાના દર્શન એ મંગલ કહેવાય છે. એટલે અવશ્ય ધજાના દર્શન કરવા જ્યારે પ્રવેશ કરતા હોય, પહેલા દેરાસરના શિખર ઉપર દેખાતી ધજાને જોઈ બે હાથ જોડી નમો જિનાણમ, ત્યાર પછી દેરાસરના પ્રવેશ કરતા પહેલા તિલક, કપાળે તિલક કરવાનું છે. પરમાત્માની આજ્ઞા મસ્તકે ચઢાવું છું તેવા ભાવ સાથે ભાઈઓએ દીપકની શિખા, દીપકની શિખા એટલે કે જેવો દીવાનો શેપ છે, દીપકની જે શિખા ઉપર દીવી જે જલતો દીવો હોય અને એનું જે બદામ જેવો શેપ હોય છે, તો દીપકની શિખા કે બદામ આકારનો તિલક ભાઈઓએ કરવું જોઈએ. અને બહેનોએ સમર્પણ ભાવના પ્રતિકરૂપ સમાન સૌભાગ્ય સૂચક ગોળ તિલક ચાંદલો કરવો જોઈએ. તિલક કરતા એ ભાવના ભાવવાની છે કે હે પ્રભુ, આજે હું એ સંકલ્પ કરું છું કે મારી બધી જ ક્રિયાઓમાં, ધાર્મિક તથા વ્યવહારિક દરેક ક્રિયામાં આપની આજ્ઞાને હું અગત્યતા આપીશ. તેથી આપની આજ્ઞાને હું મસ્તકે ચઢાવવા માટે આ તિલક કરું છું. પ્રભુનું પાસે ભાવ કરવા, આ તિલક કરતા ભાવ કરવાનો છે કે હું પ્રભુની આજ્ઞા હું મારા માથે ચઢાવું છું અને આજ્ઞાનું હું પાલન કરીશ કે કરવા માટે પ્રયત્નશીલ રહીશ, તે ભાવ રાખવાનો છે. ત્યાર પછી નંબર થર્ડ, દેરાસરમાં પ્રવેશતા પ્રથમ નિસિહી બોલવાનું છે. ઘણા નિસિહી 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 ત્રણ વાર પણ બોલી જાય છે, પણ આમ વિધિમાં જોઈએ. વિધિમાં જોઈએ તો પ્રથમ નિસિહી અહીં આવે છે કે પ્રભુનો અંદર દ્વાર છે, એમાં પ્રવેશ કરતા પ્રભુ સામે દેખાય છે, એટલે નિસિહી અંદર પ્રવેશ કરતા બોલવાનું છે. અને નિસિહી એટલા માટે પહેલી બોલવાની છે, પરિવાર અને સંસાર સંબંધી તમામ કાર્યોનો હું વિચારના ત્યાગ રૂપ એટલે વિચાર નહીં કરું. અત્યારે પ્રભુ ભક્તિ કરવા આવ્યો છું, દર્શન કરવા આવ્યો છું, એટલે હું કોઈ સંસારનો વિચાર નહીં કરું, કોઈ પણ સગા સંબંધીઓનો ત્યારે વિચાર નહીં કરું. હું માત્ર મારું મન વચન અને કાયા પ્રભુમાં જોડીશ, એ સંકલ્પ માટે પહેલી નિસિહી બોલવાની છે. બતાવે છે કે જો બ્રેક વગરની ગાડી હોય તો એક્સિડન્ટ થઈ જાય, અને જો નિસિહી એક બ્રેક છે, અને નિસિહી બોલીને પ્રવેશ કર્યા પછી ધ્યાનમાં રાખવાનું છે કે કોઈની સાથે અંદર મારે વાતોચીતો નથી કરવાની સંસારની, કોઈની સાથે વ્યવહારિક કોઈ વાતોચીતો નથી કરવાની, કોઈના ખબર અંતર નથી પૂછવાના, માત્ર ને માત્ર મારું ધ્યાન પરમાત્માની ભક્તિમાં જોડવાનું છે. અને જો હું બીજી ત્રીજી વાતોમાં જઈશ
तो मारी आ जीवन रूपी जे आ गाड़ी छे मींस के जीव आपड़ो जे नियम छे ए तूटी जशे अने निस्सीही नो भंग करीश तो शू थशे तो गाड़ी में ब्रेक न होय तो एक्सिडेंट थाय अने निस्सीही नो भंग करीश निस्सीही बोली ने गयो छु ने भंग करीश के आ अंदर वातोचितो करीश तो पाछो मारो संसार वधी जशे अंदर प्रभु पासे संसार वधारवा नथी जवानो संसार घटाड़वा जवानो छे नंबर चार पहलो प्रणाम निस्सी प्रथम निस्सी करी परमात्मा नो मुख जोतानी साथे बन्ने हाथ जोड़ी ने मस्तक नमावी ने प्रभु पासे गवारानी बाहर उभा रही ने आपड़े भाइयों प्रभुनी जमणी साइड राइट हैंड प्रभु दी अने बहनों परमात्मानी डाबी साइड ख्याल राखवानो छे परमात्मानी अने आपड़ी शू थशे भाइयोनी डाबी साइड अने बहनोनी बहनोए पोतानी जमणी साइड पण आम भगवान ने अंदर बैठा छे एम जोईए तो प्रभुनी जमणी साइडे भाइयो उभा रहेवानो बारे अने बहनोए प्रभुनी डाबी साइड में आ रीते ध्यान राखवानो छे अने त्यां हा जोई अने नमो जिनाणम पछी हूँ तमने बतावीश कि आ नमो जिनाणम सेकंड छे पहला दजा ने जोईने बोल्या पछी प्रभु ने जोता नमो जिनाणम बोल्या तो ए नमो जिनाणम त्यां गड़ी बोलीए छे त्यारे बे हाथ आ रीते राखवाना छे अंजलिबद्ध अने नमो जिनाणम आ रीते नमो जिनाणम अने आ बे हाथ आम राखवाना बहनोए बे हाथ आ रीते बहु ऊंचा नहीं करवाना भाईओए आ रीते मस्तक पासे लावी नमो जिनाणम આગળ જ્યારે ત્રિક આવશે ને ત્યારે વિશેષતાથી હું આ નમસ્કાર તમને સમજાવીશ પણ અહીંયા ધ્યાનમાં રાખવાનું કેટલા પોઈન્ટ આપણે દેરાસરના જોયા ધજાને જોતા નમો જિનાણમ દેરાસર પહેલા જતા અંદર પહેલા તિલક કરવાનો પછી નિસ્સી બોલવાની અને ત્યાર પછી નમો જિનાણમ ત્યાર પછી આવે છે પ્રદક્ષિણા પાંચમા નંબરમાં પ્રદક્ષિણા અહીંયા બતાવે છે પ્ર એટલે કે ઉત્તમ ભાવથી અને દક્ષિણા એટલે કે જમણી બાજુથી જમણી બાજુથી કોની પરમાત્માની જમણી બાજુથી જે આપણે ભમતી કહીએ છીએ ત્રણ વખત આપણે પ્રદક્ષિણા કરીએ છીએ તો અહીંયા ભગવાનની જમણી બાજુથી ત્રણ પ્રદક્ષિણાની શરૂઆત કરવી પ્રદક્ષિણા આપતી વખતે દુહા બોલવાના હોય છે ન આવડતા હોય તો તમે તે વખતે કોઈ પણ સ્તુતિ પણ સાથે મનમાં બોલી શકો છો અથવા તો નવકાર મંત્ર પણ મનમાં કરી શકો છો પણ એના દુહા આપણે શીખવાના છે અને દુહા હમણાં હું તમને આજે સમય હશે તો આજે જ બોલાવીશ આપણે કોર્સ પ્રમાણે નહીં તો આવતી વખત આપણે લઈશું પ્રાર્થના બોલી એટલે દુહા બોલી અને પ્રદક્ષિણા દેવાની છે પ્રદક્ષિણા દેતા જ્યાં જ્યાં પરમાત્માની પ્રતિમા બિરાજમાન હોય ત્યાં બે હાથ જોડીને મસ્તક ઝુકાવીને નમન કરવું હવે હું તમને સમજાવું છું તે પ્રદક્ષિણા નો બહુ મોટો લાભ છે અને પ્રદક્ષિણામાં એમ કહેવાય છે કે ત્રણ પ્રદક્ષિણા દેતા સો ઉપવાસ કરીએ તેટલો લાભ મળે છે સો ઉપવાસ જેટલો લાભ ત્રણ પ્રદક્ષિણામાં મળે છે કહેવાય છે કે સો ઉપવાસ કરતા જેટલા કર્મ ખપે એટલા કર્મ ભાવથી ત્રણ પ્રદક્ષિણા કરતા પ્રાપ્ત થાય છે જ્યારે પ્રદક્ષિણા કરીએ છીએ મૂળ નાયક દાદાની સામે દર્શન કરીને પ્રદક્ષિણા શરૂ કરીએ છીએ પાછળની સાઈડના ભમતીમાં દર્શનીય બીજી ત્રણ પ્રતિમા ભગવાનની હોય છે એને પણ જોડે નમન કરવાનું છે ને ત્યાં ભાવ કરવાનો છે કે સાક્ષાત તીર્થંકર પરમાત્માના સમવસરણમાં હું છું પરમાત્મા બિરાજમાન છે સમવસરણમાં અને સમવસરણમાં જેમ ચાર પ્રભુના મુખારવિંદ હોય છે
મેઇન પરમાત્મા અને ત્રણ બાજુ ત્રણ એમના રેપ્લિકાની જેવું બનાવેલું હોય છે, પણ રિયલ હોય તેવું લાગે છે. અને એ સમવસરણમાં ચતુર્મુખ પરમાત્મા હોય છે. હું ચારે બાજુ બધા પરમાત્માના જે આગળ પાછળ ને બે સાઈડોમાં બધે હું નમન કરી અને સમવસરણમાં આ પ્રદક્ષિણા કરી રહ્યો છું. મહાપુરુષો બતાવે છે કે જ્યારે પણ સારા કામ કરવા હોય આપણે, ત્યારે અવશ્ય દેરાસરે દર્શન કરવા અને ત્રણ પ્રદક્ષિણા કરવી. સારા કામની શરૂઆતમાં ત્રણ પ્રદક્ષિણા કરવી એમ મહાપુરુષો આપણને અવશ્ય જણાવે છે કે આ કરવું, એ મંગલનું સૂચક છે. ત્યાર પછી બતાવે છે જ્યારે પ્રદક્ષિણા દઈએ છે ને, ત્યારે પરમાત્માની જીન પ્રતિમાની સ્થાપના પ્રતિષ્ઠા એવી રીતના કરેલી હોય છે, તેમની એનર્જીનો જે ફ્લો છે, પરમાત્માનો જે મેગ્નેટિક એનર્જી પરમાત્મામાંથી નીકળે છે, પોઝિટિવ ઓરા છે, એનો ફ્લો છે પ્રભુની સામે તો હોય છે, પણ આજુબાજુ પાછળની ભાગની અંદર પણ એ ઓરાનો જે પાવર છે, એ શક્તિ છે, એ વહે છે. જ્યારે પ્રદક્ષિણા દઈએ છે ત્યારે એક મેગ્નેટિક સર્કલ નો એ પ્રવાહ છે આપણા અંદરમાં એવો પ્રવેશે છે, અને તેનાથી આપણા અંદરમાં લાગેલા જે કર્મો છે એને દૂર કરવા માટે, મનને શુદ્ધ કરવા માટે બહુ પાવર મળે છે. દરેકની પાછળનો કંઈક સાયન્ટિફિક રીઝન પણ છે દરેક ક્રિયાઓમાં. તો હંમેશા પ્રદક્ષિણા ભાવથી દેવી, ને પ્રદક્ષિણા દેતા સાક્ષાત પરમાત્મા સમવસરણમાં બેઠા છે તેવા ભાવથી દેવી, અને એની સાથે પ્રભુની આ પ્રદક્ષિણા દેતા દર્શન, જ્ઞાન અને ચારિત્ર, સમ્યક દર્શન, સમ્યક જ્ઞાન, સમ્યક ચારિત્ર. પહેલી પ્રદક્ષિણામાં સમ્યક દર્શનની પ્રાપ્તિ થાય તે ભાવ રાખવાનો છે. બીજી પ્રદક્ષિણા દેતા સમ્યક જ્ઞાનની પ્રાપ્તિ થાય, અને ત્રીજી પ્રદક્ષિણા દેતા સમ્યક ચારિત્રની પ્રાપ્તિ થાય. રાઈટ ફેઇથ, રાઈટ નોલેજ ને રાઈટ કન્ડક્ટ આપણા જીવનમાં આવે તો એનાથી આપણી લાઈફ છે એકદમ સરસ બને છે, જીવન એકદમ પ્રોગ્રેસમય બને છે, જીવનમાં સરસ આધ્યાત્મિક ભાવો વૃદ્ધિ પામે છે, અંદરમાં કર્મો ખોટા બંધાતા નથી, અને ત્રણે ત્રણ દર્શન, જ્ઞાન અને ચારિત્ર એ મોક્ષનું કારણ બતાવ્યું છે. તો આ ત્રણની પ્રાપ્તિ પ્રભુની પ્રદક્ષિણા દેતા થાય તે ભાવના ભાવી, અને આ ત્રણ પ્રદક્ષિણા કરવાની છે. આટલું આજે આપણે અહીંયા લઈએ છીએ. ત્રણ પ્રદક્ષિણાના દુહા આજના કોર્સમાં છે. આજે આપણે એ નેક્સ્ટ ટાઈમ હું તમને બોલાવીશ, પણ આટલું મેં તમને શીખવાડ્યું. નવકાર મહામંત્ર પાછું રિવિઝન કરી લઈએ એક વખત. ત્યાર પછી બીજું શું શીખ્યા? ઉપકરણો આપણે શીખ્યા. દેરાસરમાં ઉપયોગી વસ્તુ છે બધા ઉપકરણ કહેવાય છે, તેના નામ જોયા, તેને શું કહેવાય છે તે શીખ્યા. ઓમની વાત મેં તમને આજે કરી. દેરાસરમાં પ્રવેશ કરીએ અને અંદર જઈને જે વિધિ કરવાની છે, દર્શન વિધિ આપણી આ ચાલે છે, એની અંદર શું કરવાનું છે એ આપણે જોયું, અને આટલા ટોપિક આજે આપણે જોયા છે. બરાબર, આજે હવે 5 તારીખ છે. હવે પાછા ક્યારે મળવાના છે? કૌશિકભાઈ કે છે સામેથી, મને એવું દેખાય છે 19 તારીખ. હા રાઈટ, 19 તારીખ. અને 20 તારીખે ઇંગ્લિશ અમારે, આપણે 8 વાગે મળવાનું છે, અને 20 તારીખે મંગળવારે ત્યારે ઇંગ્લિશ આપણા પાઠશાળાનો કોર્સ છે એમાં આપણે મળવાના છે. તો 19 તારીખે પાછું જેટલું કર્યું છે એટલું માઇન્ડમાં રાખજો, અને જેથી કરીને આગળ નવું આપણે પછી શીખશો. બહુ સરસ આ નાનો બેઝિક કોર્સ આપણે શરૂ કર્યો છે, પણ આમાં ઘણી સમજણ આજે તમને પડી હશે એવો હું માનું છું. કંઈ પણ ક્વેશ્ચન્સ હોય તો તમારા મેસેજમાં ક્વેશ્ચન્સ મૂકતા રહેજો, નેક્સ્ટ ટાઈમ હું તમને જવાબ આપીશ. મારા તરફથી 2-3 ક્વેશ્ચન્સ તમને પૂછી લઉં છું, તમે એના જવાબ રેડી રાખજો. અને એ ક્વેશ્ચન્સ છે, મેં તમને કીધું કે ધર્મ જ્ઞાનના 6 લાભ બતાવ્યા, એમાંથી તમને 2 કે 3 જે યાદ હોય, 6 હોય તો 6, તો એ તમે નેક્સ્ટ ટાઈમના મેસેજમાં મૂકજો. ધર્મ જ્ઞાનના જે 6 કારણો બતાવ્યા કે કેમ ભણવું જોઈએ,
तो ए वात तमने बतावी अने नवकार महामंत्र आपणे शीख्या एमां जोड़ा अक्षर केटला छे ए तमारे गणी ने नेक्स्ट टाइम मने कहेवाना छे जॉइंट अक्षर जोड़ा अक्षर ए केटला छे ए कहेजो मने अने त्रण रत्नना नाम बताव्या सम्यक दर्शन सम्यक ज्ञान सम्यक चारित्र प्रदक्षिणा देता ए तमे ख्याल छे ए माइंड मां राखजो त्रण नाम ए याद राखजो अने त्यार पछी नेक्स्ट कोर्स मां आपणे आगळ वात करशुं आजनी आ पहली पहलो दिवस सौने आजना पहला दिवसनी पाठशाळानी सुंदर रीते शुरुआत थई छे सौने आनंद आव्यो हशे मारथी जिनाग्ना विरुद्ध काई पण बोलाव्यू होय तो मन थी वचन थी काया थी मिच्छामी दुखडम शाता मारेजो ने खूब धर्मज्ञानी वृद्धि करो एज अंतरनी अभिलाषा राखू छु ओसवाल एसोसिएशन ऑफ द यूके तरफ थी प्रमुख श्री नीलेश भाई अपना वाइस प्रेसिडेंट अपनी साथ कौशिक भाई तेमज अपना रिलीजियस चेयर लेडी वर्षाबेन सौना तरफ थी आप सौने थैंक यू अने परमात्मानी खूब कृपा सौ पर वरसती रहे तेवी शुभेच्छा सर्व मंगल मंगल्यम सर्व कल्याण कारणम प्रधानम सर्व धर्माणम जैनम जयति शासनम कौशिक भाई कई मैसेज करवो छे केवानो छे नहीं बस खाली फक्त एटलू ज केवानो थैंक यू जयेश भाई खूब खूब आभार खूब ज सरस रीते તમે જે સમજાવ્યું વચ્ચે મને જરાક એક નેટવર્કનો પ્રોબ્લેમ થઈ ગયો તો કીબોર્ડનો એટલે બ્રેક થઈ ગઈ હતું પણ એ તો હું યુટ્યુબમાં કવર કરી લઈશ પણ હું તો આશા રાખું છું કે તમે જે સરળ સાદી ભાષામાં જે તમે સમજાવ્યું એનો અનુકરણ એનો એની કોપી હું ગુજરાત ઇંગ્લિશમાં કરી શકું એટલું આશા રાખું છું અને તમારો સાથ તો છે જ તમે સાથે હશો એટલે મને ખાસ એટલી હૈયે ધારણા છે કે કોઈ પણ તકલીફ નહીં પડે અને ફરી એકવાર જે લોકોએ આજે આ ક્લાસમાં બધાએ જે લોકોએ ભાગ લીધો ખરેખર બધા અનુમોદનાને પાત્ર છે અને આપણા જૈન ધર્મની જ્ઞાન મેળવવાની જે અપેક્ષા છે જે ભાવના છે તે દેખાઈ આવે છે જે લોકોએ આપણને રિસ્પોન્સ આપ્યો છે જે રીતે તો થેન્ક યુ જયેશભાઈ મને હમણાં જ એક મારી બેન છે આયર્લેન્ડથી એમણે મેસેજ મોકલાવ્યો છે કે જયેશભાઈને ખાસ એમના તરફથી થેન્ક યુ કહેવા માટે તો વન્સ અગેઇન થેન્ક યુ સો મચ થેન્ક યુ આપણે કૌશિકભાઈ આયર્લેન્ડથી અને બીજે બધેથી ઓવરસીઝથી ઘણા મેમ્બર્સ જોડાયા છે આપણા લોકલ મેમ્બર્સ ખૂબ બધાના સંદેશા સરસ આવે છે મારું ધ્યાન તો તમારી ભણાવવામાં છે પણ હમણાં જ મેં નજર કરી અને રિયલી બધા એન્જોય જ્ઞાન ભણવા માટે કરી રહ્યા છે તમારા બધાનો ભાવ છે ને અમને આવી બધી કાર્ય કરવાની શક્તિ આપે એ જ અમે ભાવ રાખીએ છીએ થેન્ક યુ સૌને થેન્ક યુ ગુડ નાઇટ આશીષભાઈને પણ ખાસ થેન્ક યુ ખૂબ સરસ એમને અને દિલીપભાઈ સાથે આજે એકદમ દિલીપભાઈ આજે બધું પોઈન્ટ ટુ પોઈન્ટ બધું સ્ક્રીન ઉપર લઈ આવ્યા અને ખૂબ સરસ અને સાથે આ શોભાબેને બધું જોઈન્ટ કરી આપ્યું છે બધું એટલે બધાનો જ આભાર બધાનો ખૂબ ખૂબ આભાર આશીષભાઈ દિલીપભાઈ શોભાબેન વર્ષાબેન જે લોકોએ આ પાઠશાળા રજૂ કરવામાં જે ભાગ ભજવ્યો છે અને ઓફકોર્સ મુખ્ય ફાળો તો જયેશભાઈ તમારો છે કે જે જ્ઞાન તમે પીરસો છો એબ્સોલ્યુટલી બ્રિલિયન્ટ સો કીપ ઇટ અપ અને પ્લીઝ કીપ સેફ કવર યોર ફેસ વોશ યોર હેન્ડ્સ એઝ ધે સે અને આશીષ ડુ યુ વોન્ટ ટુ સે એનીથિંગ એઝ અ ફાઇનલ આશીષભાઈ મને લાગે છે સુઈ ગયા લાગે છે There is. No, I don't think it's necessary. Thank you everyone for joining. And we will see you all shortly again on 19th of October for the next session. Thank you. Good night.